નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર મિત્રો આપણે એક નાસની પરીક્ષા લેવાની છે બાર નવેમ્બરના રોજ નાસનું પૂરું નામ છે નેશનલ અચાઈમેન્ટ સર્વે તેની અંદર મિત્રો જે આપણે પ્રાયોગિક ટેસ્ટ આપવાનો છે તેમાં અલગ અલગ ગુજરાતી ગણિત સામાજિક વિજ્ઞાન આમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મિત્રો એક પેપર તમારે આવશે સૌ પ્રથમ પ્રાથમિક માહિતી તમારે અહીંયા ભરવાની છે તેની અંદર મિત્રો તમારો સ્કૂલનો ડાય સ્કોડ હોય છે તે લખવાનો છે આધાર કાર્ડ નંબર તમારો મિત્રો લખવાનો છે વિદ્યાર્થીનો એટલે કે સ્ટુડન્ટનો અહીંયા આપેલો છે એરિયા કોડ છે રૂરલ હોય તો એક નંબર અર્બન હોય તો બે નંબર પછી સ્કૂલ મેનેજમેન્ટ ગવર્મેન્ટ જો સ્કૂલ હોય તો એક અને ગવર્મેન્ટ ન હોય તો મિત્રો બે નંબર પછી જો બોય હોય તો એક અને ગર્લ્સ હોય તો એ બે નંબર છે સોશિયલ ગ્રુપમાં એસસી એસટી ઓબીસી જનરલ કેટેગરી કેટેગરીવાઈઝ અહીંયા નંબર આપેલા છે તે તમે જે કાસ્ટના હોય તે મુજબ લખવાનો રહેશે અને એસ ડબ્લ્યુ એસની અંદર મિત્રો યસ હોય તો એક અને ન હોય તો

તો મિત્રો અહીંયા જે આપણે ખોટું વિધાન છે તે માત્ર પ્રથમ અને બીજું છે એટલે કે ખુલ્લી જગ્યામાં દોડી જઈશ એ પણ ખોટું છે ને કોઈ નક્કર વસ્તુ વડે તમારા શરીરનું રક્ષણ કરીશ એ પણ ખોટી વસ્તુ છે મારી જગ્યાએ શાંતિથી બેસી રહીશ એ વિધાન સાચું બનશે સુડતાલીસમાં છે અંગ્રેજોની આર્થિક નીતિના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે તો મિત્રો જે વિધાન ખોટું છે તેમાં આવશે ભારતીય હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ વિધાન ખોટું છે કારણ કે હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં મિત્રો આવેલું ન હતું જ્યારે પ્રાથમ ભારતમાં ઉત્પન્ન થતા કાચા માલની મદદથી ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ વિકસાવવા લાગ્યા હતા અંગ્રેજો એ વાત સાચી છે ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત કોઈપણ પ્રકારના કર વગર આવતો હતો એ પણ વાત સાચી છે ભારતમાં ઉત્પન્ન થતા કાપડ પર એસી ટકા સી સુધીની જકાત પણ નાખવામાં આવી હતી એ પણ વાત સાચી છે પરંતુ હસ્તકલા ઉદ્યોગને મિત્રો પ્રોત્સાહન આપવામાં આવ્યું ન હતું અંગ્રેજો દ્વારા એ વિધાન ખોટું બનશે અડતાલીસમું છે નીચેની આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યુ વૃત્ત ધરાવે છે તો અહીંયા મિત્રો જે વચ્ચે વચ્ચે એક પસાર થાય છે તેને આપણે જીરો અંશ મિત્રો કહીશું જેને વિષુવૃત્ત કહેવામાં આવે છે ઉપર હોય ઉત્તર અક્ષાંશમાં મિત્રો ત્રેવીસ પાંચ તેને આપણે કર્કવૃત કહીએ છીએ અને નીચે ત્રેવીસ પાંચ જે દક્ષિણ અક્ષાંશમાં હોય તો તેને મિત્રો આપણે મકરવૃત્ત કહેતા હોઈએ છીએ તો અહીંયા આપણો જે ઓપ્શન છે સાચો તે વિષુવૃત્ત આવશે ઓગણપચાસ છે ક્યાં બ્રિટિશ ગવર્નર જનરલે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો તે આવશે વિલિયમ બેન્ટિંગ પચાસમું છે જમીનના બંધારણને ધ્યાનમાં રાખતા ખેતી માટે સૌથી ઉત્તમ સ્તર ક્યુ છે તો સૌથી ઉપરનો ભાગ છે તે ઉત્તમ સ્તર કહેવાય છે આગળ વાત કરીશું અખાતી દેશમાં મહત્તમ ક્યુ સંસાધન મળી આવે છે તો તે આવશે ખનીજ તેલ સંસાધન મળી આવે છે તમારા વિસ્તારની વસ્તી જાણવા માગો છો તો શેનો આધાર લેશો તો વસ્તી ગણતરીના આંકડાનો મિત્રો આપણે આધાર લેવો પડે છે તે પણ મુચિત સંરક્ષણ સેવામાં મહિલાઓને જોડવા માટે સરકારે શું કર્યું છે તો મહિલાઓને સમાન તક આપી છે મિત્રો આગળ વાત કરીશું તમને શિષ્યવૃત્તિ મળવામાં વિલંબ થયેલ છે તે અંગે થયેલ કાર્યવાહીની સ્થિતિ જાણવા તમે કયા અધિકારનો ઉપયોગ કરશો તો માહિતી મેળવવાનો અધિકારનો મિત્રો આપણે ઉપયોગ કરી શકીશું વોર્ડ એટલે શું તો ચૂંટણી પ્રક્રિયા માટે પાડવામાં આવેલા મત વિસ્તારની વોર્ડ કહેવાય છે છપ્પનમું છે દેશભરમાં બનતી ઘટનાઓ વિશે જાણકારી કોણ ઉપલબ્ધ કરાવે છે તો પ્રસાર માધ્યમ કરાવે છે સત્તાવનુ છેલ્લે લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદમાં થઈ હતી જો વર્તમાન સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરે તો આગામી લોકસભાની ચૂંટણી ક્યારે થાય તો બે હજાર ઓગણીસમાં થશે એટલે કે મિત્રો અહીંયા પાંચ વર્ષનો જે સમયગાળો છે તે મુજબ ગણીને તમારે અહીંયા લખવાનો હોય છે આપેલ ચિત્ર ઉદ્યોગ સાથે સંબંધિત છે તો તે મિત્રો કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત છે ભારતમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો તે આવશે મિત્રો ઝારખંડમાં આવશે જે જમશદપુરમાં સ્થાપવામાં આવેલો છે સાહીઠમો છે દરેક વ્યક્તિને તેની નૈતિક જરૂરિયાત મુજબ પાણી પૂરતી માત્રામાં મેળવવાનો અધિકાર છે તે આ કયા મૂળભૂત અધિકારનો સમાવેશ છે તો તેની અંદર મિત્રો સમાનતાનો અધિકાર મિત્રો આવશે તો આ રીતે તમારો પેપર પૂછાઈ શકે છે આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા